डब्ल्यूएचओ द्वारा विश्व में सौ प्रथम वार ट्रेडिशनल मेडिसिन ग्लोबल समिट 17 અને 18 ઓગસ્ટ 2023 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ગુજરાત ભારતમાં યોજાશે. G20 દેશોના આરોગ્ય મંત્રી સ્તરની બેઠકની સાથે સાથે વિશ્વની પ્રાચીનતમ પરંપરાગત પદ્ધતિ એટલે આયુર્વેદ અને એ ઉપરાંત બીજી 140થી વધુ પ્રકારની ટ્રેડિશનલ મેડિસિનની પદ્ધતિઓ પર રાજકીય પ્રતિબદ્ધતા અને એવિડન્સ બેઝડ કાર્યવાહી માટે યોજવામાં આવી રહી છે, જે વિશ્વભરના કરોડો લોકો માટે તેમના સ્વાસ્થ્ય અને સુખાકારીની જરૂરિયાતોને સંબોધવા માટેનું પ્રથમ સીમા ચિહ્ન બની રહેશે. જામનગરમાં આઈટીઆરએ ખાતે નિષ્ણાંતોની સમિતિ દ્વારા સમિટની થીમ, ફોર્મેટ, વિષયો અને સંબોધવાના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. અહેવાલ પરાક્રમસિંહ રાણા. જામનગર ખાતે ડબલ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની ઇન્ટ્રીમ ઓફિસ તૈયાર થઈ ગઈ છે અને આ ઇન્ટ્રીમ ઓફિસ ખાતે જીસીટીએમની પ્રથમ મિટિંગ યોજાઈ હતી 11-12 જુલાઈ દરમિયાન, જેમાં ડબલ્યુએચઓના જે અલગ અલગ 6 વિભાગો છે વિશ્વભરમાં, એ દરેક વિભાગમાંથી એક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડબલ્યુએચઓના હેડક્વાર્ટરમાંથી પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આગળના આવનાર સમયમાં ટ્રેડિશનલ મેડિસિનને, જે કે 170થી વધુ દેશોમાં ફેલાયેલી છે, એ બધી ટ્રેડિશનલ મેડિસિનને કેવી રીતે સ્ટ્રીમલાઇન કરી શકાય અને વૈજ્ઞાનિક ઢબે એને સાબિત કરી અને કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગમાં લાવી શકાય, આ વિશેની બધી ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી અને અમુક મુદ્દાઓ તારવામાં આવ્યા હતા. આ મિટિંગના અંતે આયુષ મંત્રાલયના સેક્રેટરી માન્ય વૈદ્ય રાજેશ કોટેચાજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડબલ્યુએચઓના એડિશનલ ડાયરેક્ટર જનરલ મિસ્ટર બ્રુસ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે ચર્ચાઓ થઈ એ એમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને એમણે પણ એમના સજેશન્સ એમાં આપ્યા હતા. આ જે ચર્ચાઓ થઈ અને એનું જે મુદ્દાઓ બન્યા, આ મુદ્દાઓની 17-18 ઓગસ્ટ દરમિયાન ગાંધીનગર ખાતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી G20ની અંતર્ગત સ્વાસ્થ્ય વિભાગની એટલે કે હેલ્થ મિનિસ્ટ્રીની કોન્ફરન્સ યોજાનાર છે અને એમાં વિશ્વભરના હેલ્થ મિનિસ્ટર્સ ઉપસ્થિત રહેશે G20ના, અને એ દરમિયાન WHOના પણ 500થી વધુ પ્રતિનિધિઓ, જ્યાં કે જ્યાં ગ્લોબલી ટ્રેડિશનલ મેડિસિન પ્રેક્ટિસ થઈ રહી છે, એ બધા કન્ટ્રીના 500થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે અને આ જે એક ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો એ વિશે ચર્ચાઓ થશે અને એ ચર્ચાઓને અંતે નક્કી કરવામાં આવશે કે ટ્રેડિશનલ મેડિસિનને લોકોના સ્વાસ્થ્ય સંવર્ધન માટે, લોકોની સ્વાસ્થ્ય રક્ષા માટે અને રોગોના નિવારણ માટે આ પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો કેવી રીતે ઉપયોગ કરી શકાય, આ વિશે આ મિટિંગ યોજાઈ હતી અને ઓગસ્ટ ખાતે એનું ફાઇનલાઇઝેશન